કુટડા સાંગાણી તાલુકાના ગામડાઓમાં 15 દિવસથી વીજળી ન મળતા ઊભા પાક સુકાઈ રહ્યા છે। વીજળી વાંકે સુકાતો પાક કુટડા સાંગાણી તાલુકા શાપર વિરાવળ લુધિકા તાલુકાના પરડી ડોલરા કાંક્ષિયાળના ખેડૂતો હેરાન પરેશાન। આજરોજ સાપર પરડી ડોલરા કાંક્ષિયાળના સરપંચો ઉપસરપંચો ખેડૂતો ભેગા મળી જીબીને ઓફિસે રૂબરૂ ગયા। જ્યાં ઓફિસ ગયા ત્યારે જીબીના અધિકારી કર્મચારીની ખુરશીઓ તો ખાલીખમ જોવા મળી। પારડી પેટા વિભાગ કચેરીના મેઇન મંથન સાહેબ 15 દિવસથી રજા લીધા વગર ગુમ હોય તેવું જાણવા મળેલ। છેલ્લા 15 દિવસથી લાઇટ વિના ખેડૂતો હેરાન પરેશાન। ખેડૂતોએ વાવેતર કરેલું હોય પાણી વિના વાવેલ મોલ સુકાઈ રહ્યો છે। વાણીઓમાં માલ ઢોરને પાણી નથી મળતું ને વાડીઓમાં રહેતા મજૂરને પીવાનું પાણી નથી। પારડી પેટા વિભાગ કચેરી ડિવિઝનનો સ્ટાફ ખેડૂત કે કોઈ આગેવાનનો ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ છે। ટૂંક સમયમાં સાપર પારડી ઢોલરા કાંક્ષિયાળીના ખેડૂતોને લાઇટ નહીં આવે અને ખેડૂતોને ઊભા પાકને નુકસાનની ભોગવવાનો વારો આવશે। લાઇટ નહીં આવે તો જીબી પારડી પેટા વિભાગ કચેરી ખાતે ઉપવાસ પર બેસીને ન્યાય આપે તો તાળાબંધી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, સાપર વિરાવળ। ક્યાં રહ્યો? રામજીભાઈ સરોદયમાં હરગંગા કાંતા પાછળ આપા સર્વિસ મારે તૂટી ગઈ વાવાઝોડા વખતની કરા પડ્યા એ વખતે તો પછી હજી કંઈ ફિટ કરવા નથી આવતા સર્વિસ હું મારા પૈસે લાવ્યો અહીંયા ક્યાં છે નહીં તો સર્વિસ તમારા પૈસે લઈ વાત હા બીજો શું થાય મને કીધું કે અહીં નથી તો 118 રૂપિયા કોને તમને કીધું તું આવી સર્વિસ અહીં નથી એ કોન્ટ્રાક્ટર ઓકે હા હવે